વાત કરી વિગતવાર સમાચારની તો આજથી દેશમાં 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવશે। મહત્વપૂર્ણ કહી શકાય કે કોવિન એપ્લિકેશન પર આના માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રાખવામાં આવ્યું છે, ત્યારે વિવિધ વેક્સિન સેન્ટર પર આજે રસી છે તે આપવામાં આવશે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા गांधीनगर खाते मोरेज खाते जईने जे आ वेक्सिनेशन नी जे प्रक्रिया छे तेनी शुरुआत करावामां आवी छे। गांधीनगर खाते ना के ज्या गांधीनगर में आवेल मोरेज खाते थी मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा वेक्सिनेशन नी जे शुरुआत छे ते करावामां आवी छे। आज कोविड जेवी महामारी अने महामारी सामे लड़वा माटे भारत देश ना वडाप्रधान माननीय नरेन्द्र भाईए फ्री में दरेक नागरिक माटे वेक्सिन नी शुरुआत 16 जान्युआरी 2021 ना रोज देश में शुरुआत करी, साथे साथे आपणे गुजरात राज्य में पण शुरुआत करी। तबक्कावार दरेके दरेक वयना नागरिक ने आ रसी मळे अने आ कोविड महामारी माथी आपणे गुजरात राज्य अने भारत देश बाहर निकले एना माटेना प्रयत्नों माननीय वडाप्रधान श्री द्वारा करवामां आव्या अने आना भाग रूपे आजे 12 થી 14 વર્ષ माटे आजे फ्री वेक्सिनेशन आपणे शुरू कर्युं छे अने गुजरात राज्य में लगभग 22,63,000 जेवा आ वयना बाळको छे अने तबक्कावार एमने पण आयोजनबद्ध रीते आयोजन पूर्ण करेलू छे अने आयोजनबद्ध रीते आ दरेके दरेक छोकराओने वेक्सिनेशन फ्रीमां आपवामां आवशे। धन्यवाद। मित्रों अत्यारे जे रीते आपे हाल दृश्य जोया अने मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा जे रीते वातचीत करवामां आवी ते रीते वात करिए तो तेमना द्वारा आजे जे 12 थी 14 वर्षना जे बाळको छे तेमना माटे जे वेक्सिनेशननी शरूआत छे ते गांधीनगर खातेथी करावामां आवी छे। त्यारे महत्वपूर्ण कही शकाय के आ अगाउ 15 થી 18 વર્ષના જે બાળકો છે તેમના માટે કિશોરો માટે વેક્સિનેશનની કોરોના વેક્સિનેશનની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આજથી સમગ્ર ભારત દેશની અંદર અને સાથે गुजरात राज्यनी अंदर 12 થી 14 વર્ષના જે બાળકો છે તેમના માટે વેક્સિનેશન કોરોના વેક્સિનેશનની જે કામગીરી છે તેની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ જે બાળકો છે તેમના માટે બે ડોઝ વચ્ચે 28 દિવસનું જે અંતર છે તે જાળવવું જરૂરી છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે રસીકરણ માટે કોવિન એપ્લિકેશન પર જે રજિસ્ટ્રેશન છે તે કરવું ફરજિયાત છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે સમગ્ર ભારત દેશની અંદર 16 જાન્યુઆરી 2021ની અંદર જે વેક્સિનેશન કોરોના વેક્સિનેશનની જે શરૂઆત છે તે થવા પામી હતી કોરોના સામે લડવા માટે, જ્યારે એક જ રામબાણ ઈલાજ માનવામાં આવી રહ્યો છે કોરોના વેક્સિન, તેની શરૂઆત 16 જાન્યુઆરી 2021થી દેશભરની અંદર કરવામાં આવી હતી, સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર અને તબક્કાવાર રીતે આ સમગ્ર જે રસીકરણની પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે હવે જે 12 થી 14 વર્ષના જે બાળકો છે તેમના માટે આ વેક્સિનેશનની જે પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી છે। 2 દિવસ અગાઉ જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ટ્વીટ કરીને આ અંગે જે જાણકારી છે તે આપવામાં આવી હતી કે સમગ્ર ભારત દેશની અંદર આજથી એટલે કે 16 માર્ચ
2022 થી દેશભરમાં 12 થી 14 વર્ષના જે બાળકો છે તેમના માટે કોરોના વેક્સિનની શરૂઆત કરવામાં આવશે। મહત્વપૂર્ણ કહી શકાય કે દરેક જે વાલીઓ છે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ અને ચિંતાનો વિષય એ જ હતો કે નાના બાળકો છે તેમના માટે કોરોનાની વેક્સિન આવી નથી, ત્યારે શાળાઓ હવે ઓફલાઈન શરૂ થઈ જવા પામી છે। તો બાળકો છે તેમના જે વાલીઓ છે તેઓ પણ અવઢવમાં હતા, ચિંતામાં હતા કે અમારા બાળકોને અમે શાળાએ મોકલીએ કે કેમ। તો તે વચ્ચે હવે ધીમે ધીમે બાળકો માટે પણ જે કોરોના સામે રક્ષણ આપતી જે રસી છે તેની જે શરૂઆત છે તે આપવાની શરૂઆત થઈ રહી છે। આ પહેલા 15-18 વર્ષના જે બાળકો છે, કિશોરો છે, તેમના માટે વેક્સિનની શરૂઆત કરવામાં આવી હતી। તો હવે 12-14 વર્ષના બાળકો માટે આજથી જે વેક્સિન આપવાની જે પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આજથી જે 12-14 વર્ષના બાળકો છે તેમના માટે કોરોના વેક્સિન આપવાની જે શરૂઆત છે તે થવા પામી છે। તો હવે અમારી સાથે આ અંગે વધુ વિગત સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જી। મેહુલ, વાત કરવામાં આવે તો આજથી સમગ્ર દેશની અંદર અને સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર 12-14 વર્ષના જે બાળકો છે તેમના માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ જવા પામી છે। હાલ આપ ગાંધીનગર ખાતે ઉપસ્થિત છો, કેવા પ્રકારની ત્યાં હાલ જે તૈયારીઓ વેક્સિન આપવા માટે કરવામાં આવી છે તે અંગે માહિતી આપશો? બિલકુલથી વાત કરવામાં આવે તો વેક્સિનેશનની રાજ્યભરમાં પ્રારંભ આજથી થઈ રહ્યો છે। 12-14 વર્ષના બાળકો જે છે તેમને વેક્સિન જે છે તે આપવામાં આવી રહી છે। આ અગાઉ જે છે સિનિયર સિટીઝન, કોમોર્બિડ જે હતા, જે વર્કર હતા, ફ્રન્ટલાઈન વર્કર્સ હતા, તેમને વેક્સિન આપવામાં આવી હતી અને આજથી 12-14 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે। અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે વેક્સિન જે છે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। બાળકો વેક્સિન લેવા માટે અત્યારે હાલ ઉપસ્થિત છે। ગાંધીનગરના બોરીજ ગામની જે પ્રાથમિક શાળાના દ્રશ્યો છે કે જ્યાં વેક્સિન બાળકોને આપવામાં આવી રહી છે। થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન જે અભિયાન છે તેનો પ્રારંભ જે છે તે ગાંધીનગરથી કરાવ્યો છે। બાળકો જે છે તેમને વેક્સિન જે આપવામાં આવી રહી છે, કોર્બેવેક્સ વેક્સિન જે છે તેના ડોઝ આપવામાં આવી રહ્યા છે। આ આરોગ્ય વિભાગે થોડા સમય પહેલાં આરોગ્યમંત્રી જે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટરના માધ્યમથી તેની જાહેરાત જે છે તે કરી હતી અને વેક્સિન તે પ્રમાણે તમામ બાળકો જે છે તેમને આપવામાં આવી રહી છે। અંદાજિત 22,63,000 જે બાળકો જે છે કે જેમને વેક્સિનેશન અભિયાનની અંદર આવરી લેવામાં આવનાર છે અને બાળકોને આ વેક્સિન જે છે તેની શરૂઆત ગાંધીનગરથી થઈ છે। જે અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર અને જે શાળાઓ જે છે તેની અંદર વેક્સિન જે છે તે આપવામાં આવનાર છે અને તેના માટે તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। વિશેષ કેમ્પ જે છે તે પણ જે છે તેનું પણ આયોજન છે તે કરવામાં આવનાર છે અને આ કેમ્પ જે છે તે પ્રાથમિક શાળાઓ સિવાય જે અન્ય શાળાઓ જે છે તેમાં પણ કરવામાં આવશે। જે બાળકો જે છે તે હોશભેર જે છે તેની અંદર ભાગ લઈ રહ્યા છે અને વેક્સિન લઈ રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓની જે ટીમ છે તે ઉપસ્થિત છે, જે વેક્સિનના સંદર્ભમાં તેમની સાથે વાતચીત કરશું। શું કહેશો, આ વેક્સિન કેટલો ડોઝ આપવામાં આવે છે બાળકોને અને શું ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે? 0.5 ml વેક્સિન આપવામાં આવે છે, 20 ડોઝ છે, 10 ml આવશે અને દરેક બાળકને 0.5 ml વેક્સિન આપવામાં આવશે, જેનાથી બાળકનું ધ્યેય શું છે તે કોરોનાના કારણથી બાળક ભણી શકશે અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકશે। બાળક જે છે તે ભણી શકશે। આપ વેક્સિન આપ જરા હાથમાં લઈ લેશો તો આપણે વેક્સિન પણ બતાવવા માંગીશ। કોર્બેવેક્સ વેક્સિન છે જે બાળકો માટે જ 12-14 બાળકોને જ આપવામાં આવી રહ્યા છે અને 12-14 જે બાળકો છે તેના માટે આરોગ્ય વિભાગે, કેન્દ્રીય આરોગ્ય વિભાગે તેને મંજૂરી આપી છે। થોડા સમય પહેલાં જ આ મંજૂરી જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી। જે કહી શકાય કે અત્યારે હાલ જે પ્રાથમિક શાળા જે છે બોરીજ ખાતેની, તે આ પ્રાથમિક શાળાની અંદર જે અત્યારે વિશેષ કેમ્પ જે છે તે કરવામાં આવ્યો છે અને આ જે કેમ્પ છે તેની અંદર તમામ બાળકો જે 12-14 વર્ષના છે તેમને આવરી લેવામાં આવશે। સમગ્ર ગુજરાતની જ્યાં સુધી વાત છે તો 22,63,000 જેટલા બાળકો જે છે કે તેમને વેક્સિનમાં આવરી લેવામાં આવનાર છે અને વેક્સિનેશન અભિયાન જે છે તેનો પ્રારંભ થયો છે। અત્યારે હાલ જે તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, 2 અલગ અલગ સ્થળ ઉપર વેક્સિનેશન જે છે તે રાખવામાં આવ્યું છે। આ વેક્સિનેશન જે છે તેમાં જે 2 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને બંને રૂમોની અંદર બાળકો જે છે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે। અહીંયા પણ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં બાળકો જે છે તે ઉપસ્થિત છે અને તેમને વેક્સિન જે છે તે આપવામાં આવી છે અને તેમને ઓબ્ઝર્વ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે, લગભગ 30 મિનિટ જેટલા ઓબ્ઝર્વેશન જે છે તેમને રાખવામાં આવશે અને ઓબ્ઝર્વેશનની કામગીરી પૂર્ણ થયા બાદ
બાદ જે છે તેમને અહીંયાથી જવા દેવામાં આવશે. કોઈ જે છે વેક્સિન જે છે તેને મંજૂરી આપવામાં આવી છે તે કોર્બોવેક્સ છે. જે અધિકારીઓ જે છે તેમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરશું, તેમનું શું કહેવું છે. અને મુખ્યત્વે અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ સેન્ટરો ઉપર વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ જે છે તે થઈ ચૂક્યો છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો આ જે વેક્સિનેશન અભિયાન છે તેને ઝડપથી પૂર્ણ કરવા માટેનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જે છે તેઓ અન્ય સ્થળ ઉપર ઉપસ્થિત છે અને ત્યાં તેઓ જે છે તે વેક્સિનેશન અભિયાન જે છે તેને હાથ ધરવાના છે અને તેની શરૂઆત પણ ત્યાંથી તેઓ કરાવવાના છે. જી મેહુલ, વાત કરવામાં આવે તો 12-14 વર્ષના જે બાળકો છે તેમના માટે આજથી જે વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે જે વાલીઓ હતા તે અત્યાર સુધી ચિંતામાં હતા બાળકોને શાળાએ મોકલવા માટે પણ કે વેક્સિનની શરૂઆત નથી થઈ, ત્યારે હવે આજથી જ્યારથી 12-14 વર્ષના જે બાળકો છે તેમના માટે વેક્સિનની શરૂઆત થવા પામી છે ત્યારે વાલીઓની કેવી પ્રતિક્રિયા? વાલીઓ જે છે તે અત્યારે હાલ ઉપસ્થિત નથી એટલે તેમની સીધી પ્રતિક્રિયા તો જે છે તે જાણવી મુશ્કેલ છે. પરંતુ જે વેક્સિનેશન જે અભિયાન છે તે વેક્સિનેશન અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલાં તબક્કાવાર વેક્સિનેશન અભિયાન કરવામાં આવ્યું જેની અંદર સૌપ્રથમ તો જે 60 વર્ષથી ઉપરના કોમોર્બિડ હતા લોકો તેમને પણ વેક્સિન આપવામાં આવ્યું. ફ્રન્ટલાઈન વર્કરનું જે વેક્સિનેશન પૂર્ણ થયું ત્યારબાદની વાત છે. ત્યાર પછી 45 વર્ષ સુધીના કોમોર્બિડ લોકોને વેક્સિન આપવામાં આવી. પછી તમામ કેટેગરીના લોકોને વેક્સિનેશનની શરૂઆત થઈ. 15-17 વર્ષના બાળકોનું વેક્સિન માટેની મંજૂરી આપવામાં આવી અને અંતે હવે 12-14 વર્ષના જે બાળકો જે છે તેમને વેક્સિન જે છે તેના માટેની મંજૂરી આપી દેવામાં આવી છે અને તેનો આજથી પ્રારંભ થયો છે. એટલે ચોક્કસથી જ્યારે સ્થિતિ હવે પૂર્વવત થઈ રહી છે ત્યારે આ પૂર્વવત થતી સ્થિતિમાં આ જે તબક્કાના બાળકો જે છે જે 12-14 વર્ષના છે તેમને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે સેફ કરવા માટે આ અભિયાન જે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. દેશભરમાં આ અભિયાનની શરૂઆત થઈ છે. ગુજરાતમાં પણ આજથી આ અભિયાન શરૂ થયું છે અને ઝડપી તેને પૂર્ણ કરવા માટેનું લક્ષ્યાંક છે આરોગ્ય વિભાગનું. અને આ આરોગ્ય વિભાગના લક્ષ્યાંકના કારણે જ શાળાઓની અંદર વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યારે હાલ આપણે જ્યાં ઉપસ્થિત છીએ તે પણ એક શાળા છે કે જ્યાં સેન્ટર બનાવી ત્યાં વેક્સિન આપવામાં આવી રહી છે. અને જે પ્રમાણે મુખ્યમંત્રીએ માહિતી આપી છે તે પ્રમાણે 22,63,000 બાળકો છે કે જેને આ વેક્સિનેશન અભિયાનની અંદર આવરી લેવામાં આવશે. અને અલગ અલગ શાળાઓની અંદર અર્બન હેલ્થ સેન્ટર ઉપર તો સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન લઈ શકાશે, પરંતુ અલગ અલગ શાળાઓની અંદર પણ જે છે તે વેક્સિન લઈ શકાશે અને તેના માટેના વિશેષ કેમ્પ પણ કરવામાં આવશે. જી લાઈવ દ્રશ્યો અને માહિતી સહિત આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ દ્વારા ગાંધીનગર ખાતે કે જેઓ ત્યાં શાળા ખાતે ઉપસ્થિત છે અને ત્યાંથી જે આ દ્રશ્યો આપને બતાવવામાં આવ્યા કે જ્યાં કોરોના રસીકરણ માટેનું જે સેન્ટર છે તે આખું ઊભું કરવામાં આવ્યું છે અને જે 12-14 વર્ષના જે બાળકો છે તેમને કોરોના સામે લડવા માટે જે વેક્સિન છે રસી છે તે આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું તે રીતે ગુજરાત રાજ્યની અંદર 22,63,000 12-14 વર્ષના જે બાળકો છે તેમને આજથી જે વેક્સિન આપવાની શરૂઆત છે તે કરવામાં આવી છે, ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ખાસ કરીને 12-14 વર્ષના બાળકો માટે કોર્બોવેક્સ નામની જે રસી છે તે આપવામાં આવી રહી છે, જેમાં 0.5 ml વેક્સિનનો જે ડોઝ છે તે આ બાળકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ જે બાળકો છે તેમને વેક્સિન આપ્યા બાદ 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનની અંદર રાખવામાં આવે છે અને ત્યારબાદ જ તેમને ત્યાંથી જવા દેવામાં આવે છે. તો આજથી દેશની અંદર અને સાથે સાથે ગુજરાત રાજ્યમાં 12-14 વર્ષના બાળકો માટે રસીકરણની જે શરૂઆત છે તે થઈ જવા પામી છે.